પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર સાત રોકડ મેળ અને તેના પ્રકાર આની પહેલાંનું આપણે ચેપ્ટર પેટાનું જોયું હતું જેમાં ઉધાર વ્યવહારની નોંધ થતી હતી હવે આનું નામ જ તમે જોઈ લો રોકડ મેળ એનો મતલબ એમ થયો કે બધા જ રોકડ પ્રકારના વ્યવહારની નોંધામાં કરવી પડશે ઓકે ચાલો શરૂઆત કરીએ તો સૌ પહેલો સવાલ છે રોકડ મેળ એટલે શું ઘણાના મનમાં થાય કે રોકડ મેળ એટલે શું તો એનો મેં અર્થ લખેલો છે કે રોકડ ધંધાના રોકડ આવક જાવકના વ્યવહારો આમ નોંધના ચોપડામાં નોંધ્યા સિવાય એક અલગ ચોપડામાં નોંધવામાં આવે છે તેને રોકડ મેળ કહી શકાય ટૂંકમાં રોકડ વ્યવહારો નોંધવા માટે ચોપડો એટલે રોકડ મેળ અથવા તો ચોપડીમાં મસ્ત મજાની વ્યાખ્યા આપેલી છે એ ચોપડીની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો રોકડ વ્યવહારો નોંધવા માટે જે રોકડ જે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એને શું કહેવાય તો એને કહેવાય રોકડ મેળ ઓકે રોકડ વ્યવહાર નોંધવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એને રોકડ મેળ કહેવાય છે રોકડ મેળ નિયત સમયના અંતે રોકડ શિલ્લક જાણી શકાય છે એટલે કે રોકડ મેળ રોકડ મેળ તૈયાર કરીએ તો દર મહિના આઈ તૈયાર કરતા હોય તો દર મહિનાના અંતે આપણે રોકડ શિલ્લક જાણી શકીએ છીએ ત્યાર પછી માત્ર જાણવા ખાતર અહીંયા ઉપયોગિતા મેં લખેલી છે કે પહેલી ઉપયોગિતા કઈ છે તો શ્રમ શ્રમ એટલે કે મહેનત અને સમયનો બચાવ થાય છે બીજી તો કે શ્રમ વિભાજનનો લાભ મળે છે હવે ઘણી વખત થતું હોય કે કોઈને આમ નોંધ કે એવું કોઈ અલગ ચોપડો લગતું હોય અને બીજા કોઈનો શ્રમનો આપણે લાભ મેળવો હોય કે એની પાસે કેટલી આવડત છે તો રોકડ મેળ તૈયાર કરવા આપવી એટલે કે એનો લાભ આપણને મળે છે કે બેનું ટોટલ એક સરખું થાય છે કે નહીં એ જાણવા માટે ત્યાર પછી ગમે ત્યારે તમે રોકડ મેળ તૈયાર કરો એના અંતે આપણે રોકડ શિલ્ક જાણી શકીએ છીએ ઊંચા પદની જાણકારી ઊંચા પદ એટલે કે કાઠિયાવાડી શબ્દમાં કહીએ તો બોચ મારવું કોઈ પૈસા લઈ જાય અથવા તો શું કહેવાય એને હા બૂછ મારવું જ કહી શકાય એવું કાંઈ હોય તો તરત જ જાણી શકાય છે અને ત્યાર પછી બેંક ખાતાનો સમાવેશ પણ આમાં થાય છે કઈ રીતે એ આપણે જ્યારે દાખલો જોઈશું ત્યારે આગળ જોઈશું ત્યાર પછી કીધેલું છે કે રોકડ મેળના પ્રકારો જણાવો તો રોકડ મેળાના ત્રણ પ્રકાર છે પહેલો સાદો રોકડ મેળ બીજો બે ખાનાવાળો રોકડ મેળ અને ત્રીજો ત્રણ ખાનાવાળો રોકડ મેળ આ બધાની ખાતા કઈ રીતે આવે છે કઈ રીતે બનાવવાનું છે એ બધું જ જ્યારે પણ દાખલો શરૂ થશે એ પહેલાં આપણે શીખીશું જોઈએ તો કે બે ખાનાવાળો રોકડ મેળ જો સાદો રોકડ મેળ હોય તો સિમ્પલ રીતે હોય એ આપણે દાખલા નંબર ત્રણમાં જોઈશું બે ખાનાવાળો રોકડ મેળ બે ખાનાવાળા રોકડ મેળ છે એમાં રોકડ અને વટાવ બે ખાના હોય અથવા તો રોકડ અને બેંક ખાનું હોય અથવા તો બેંક અને વટાવ ખાનું હોય છે ત્યાર પછી ત્રણ ખાનાવાળો જે રોકડ મેળ છે એ રોકડ મેળમાં ત્રણેય ખાના હોય ત્રણેય ખાના હોય એનો મતલબ કે વટાવ રોકડ અને બેંક ત્રણેય ખાના હોય છે ત્યાર પછી ખાલી જગ્યા અથવા તો એમસીક્યુમાં પૂછી શકાય કે રોકડ બેલનું માળખું કેવું છે કેવા સ્વરૂપનું છે તો કે રોકડ બેલનું માળખું ખાતા સ્વરૂપનું છે ત્યાર પછી એનઈએફટી અને આરટીજીએસ મોસ્ટ ઓફ લોકો આનાથી જાણકાર હોય છે એન એટલે કે એક બેંકમાંથી બીજા બેંકમાં તાત્કાલિક ટ્રાન્સફર કરવા માટે આ બે વપરાય છે એનઈએફટી અને આરટીજીએસ આરટીજીએસમાં કદાચ મિનિમમ બે લાખ સંખ્યા બે લાખ રૂપિયા હોવા જોઈએ તો જ તમે આર કરી શકો અને એનાથી ઓછી રકમ હોય તો તમે એનઈએફટી કરી શકો છો આ પૂરા નામ મેં અહીંયા લખેલા છે એનએફટીનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આર ટી જીએસનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ઓકે આ બંને બેંકમાં વપરાય છે આ આ બે વચ્ચે વિષયની ડિટેલ આપણે પછી જોઈશું થેન્ક યુ